नमस्कार दोस्तों, आज ना वीडियो में आपने जोशू अमदावाद ना वस्त्रापुर लेक में आवेला एडवेंचर पार्क नी मुलाकात। तो दोस्तों अत्यारे आपने आवे गया छे अमदावाद ना वस्त्रापुर तळावनी पासे, सामे छे आल्फा वन मॉल अने तेनी सामे ज आवेलो छे आ एडवेंचर पार्क। हवे आपने टिकिट लईए अने अंदर जईशू अने जोईशू के त्यां अंदर केवी केवी राइड्स छे। आ एडवेंचर पार्कनी एंट्री टिकिटनी वात करिए तो पर पर्सन टिकिट छे 40 रुपया। एक वर्षथी मोटी उमरनुं बाळक हशे तो तमारे टिकिट लेवी पड़शे, ते पण पूरेपूरी एटले के आखी टिकिट। हवे आपणे टिकिट लई लीधी छे ने हवे आपणे एंट्री करवानी छे आ एडवेंचर पार्कनी अंदर। दोस्तों आ एडवेंचर पार्कनी अंदर प्रवेश करता ज तमने एवुं लागशे के जाणे तमे एक अलग ज दुनियामां आवी गया छो। आ एडवेंचर पार्क में बाळको माटे अनेक राइड्स छे, आ उपरांत केटलीक राइड्स एवी पण छे के जेमां मोटेराओ पण बेसी शके छे। अलग अलग राइड्स माटे तमारे अलग अलग टिकिट लेवी पड़शे अने दरेक टिकिटनी किंमत 20 रुपया थी लई अने 40 रुपया ज छे, जे एक रीते कहीए तो मिनिमम प्राइस कहेवाय। टिकिट काउंटरनी बहार दरेक राइड्सनी किंमतनुं एक बोर्ड लगाड़वामां आवेलुं छे, जेना परथी तमने खबर पड़शे कि तमारे कई राइड्सनी टिकिट लेवानी छे अने तेनी प्राइस शुं छे। હવે એક ફાયદાની વાત તમને કરું તો તમે જે એન્ટ્રી ટિકિટના 40 રૂપિયા પર પર્સન ખર્ચ્યા છે તે ટિકિટથી તમે એક રાઇડ એન્જોય કરી શકો છો। મતલબ કે ભલે એન્ટ્રી ટિકિટના 40 રૂપિયા પર પર્સન લેવામાં આવતા હોય, પરંતુ તે ટિકિટથી તમે અંદર કોઈ પણ એક રાઇડ એન્જોય કરી શકશો। આનો સીધો મતલબ એવો થયો કે તમારી એન્ટ્રી ટિકિટ થઈ ગઈ બિલકુલ ફ્રી। આ એડવેન્ચર પાર્કનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે અહીંયાની સ્વચ્છતા અને મેન્ટેનન્સ। જી હા, તમને ક્યાંય પણ કોઈ ગંદકી જોવા નહીં મળે અને કોઈ જગ્યાએ રશ જોવા નહીં મળે। આ એડવેન્ચર પાર્કમાં એક ગેમિંગ ઝોન પણ છે કે જ્યાં તમે બાળકોને અલગ અલગ ગેમ રમાડી શકો છો, એન્જોય કરી શકો છો, તે પણ માત્ર 40 રૂપિયાનું એક ટોકન લઈને। અમદાવાદ જેવા શહેરમાં નાના બાળકોને રમવા માટે કોઈ ખાસ જગ્યા નથી, ન તો મોટા મોટા મેદાનો છે, ન તો કોઈ ગેમિંગ ઝોન છે, ન તો આવા એડવેન્ચર પાર્ક છે। તેમાં પણ વસ્ત્રાપુર જેવા પોશ એરિયામાં આવી જગ્યા મળવી લગભગ અશક્ય હોય છે। કદાચ એથી જ માત્ર વસ્ત્રાપુર જ નહીં પરંતુ અમદાવાદના દૂર દૂરના વિસ્તારના લોકો પણ પોતાના બાળકો સાથે આ જગ્યાએ એન્જોય કરવા માટે આવે છે। હું અમદાવાદના એ વિસ્તારમાં રહું છું કે જ્યાંથી વસ્ત્રાપુર અંદાજે 20 કિલોમીટર થાય છે, છતાં પણ હું મારી બેબીને લઈને ત્યાં ગયો હતો અને મારી બેબીએ ત્યાં ખૂબ જ એન્જોય કર્યું હતું, જેથી હું તમને સજેસ્ટ કરું છું કે આ જગ્યાએ તમારા બાળકોને લઈને એક વખત ચોક્કસ જવું જોઈએ। આ કોઈ સ્પોન્સર્ડ વિડીયો નથી, ન તો મને આના પૈસા આપવામાં આવ્યા છે, હું માત્ર મારો અનુભવ તમને જણાવી રહ્યો છું। તો જે લોકો આ એડવેન્ચર પાર્કની મુલાકાત લઈ આવ્યા હોય તેઓ પોતાનો અનુભવ કોમેન્ટમાં શેર કરી શકે છે, અને જો તમે હજુ સુધી ત્યાં નથી ગયા તો તમારા બાળકો અને ફેમિલી સાથે એક વખત મુલાકાત જરૂર લેજો અને બાદમાં અહીંયા કોમેન્ટમાં તમારો અનુભવ જરૂર શેર કરજો। દોસ્તો મને આશા છે કે અમદાવાદના આ એડવેન્ચર પાર્કનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે। પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।